शहर हरिओम पोलिस चौकी बस स्टेशन पाचड़ा भागे आग लागता रोड पर रेकड़ी में आग लागी जाता रेकड़ी में एक फरसाणी स्टोल है एक साइकल स्टोर है ये तमाम वस्तु एनी बढ़ी ने खाक थी गई है। तमे जोई सको जो मारी पाछड़ तमाम वस्तु बढ़ी गई है અને અહીંયા પ્રતાપભાઈ ગાંઠિયાવાળાનો સ્ટોલ હતો એ પણ બળીને ખાક થઈ ગયો છે। હવે આપણે પ્રતાપભાઈને જ મળીએ। એમાં પાછળના બસ સ્ટેન્ડે આગ લાગતી લાગતી લારીમાં લાગી ગઈ। અંદાજે કેટલું નુકસાન થયું તમારું? અંદાજે 15-20 હજાર નું નુકસાન છે। બધી સળગી ગયું એમાં બાકડા ટેબલો બધી સળગી ગયું, બધી સ્ટોલ આખો બળી ગયો। નમસ્કાર દોસ્તો, આજ તારીખ 11/3/2023 શનિવારે બપોરે 1:30 કલાકે કોડીનાર બસ સ્ટેશનના ડીઝલ પંપની પાછળ કોઈ પણ કારણોસર આગ લાગતા પવનની દિશા ઉગમણી હોવાના કારણે મોટી જાનહાનિ ટળી અને આગ બસ સ્ટેશનની દિવાલ તરફ થતા એક ફરસાણની કેબિન અને એક સાયકલ પંચરવાળાની કેબિન બળીને ખાક થઈ ગઈ। અંદાજિત 60-65 હજાર નું નુકસાન થયેલ હોય। કોડીનાર શહેરમાં બસ સ્ટેશનના ડીઝલ પંપની પાછળના ભાગે આગ લાગતા દોડાદોડી અફડાથફડી થઈ હતી। ઘટનાની જગ્યાએ નગરપાલિકાના સભ્ય નરેશભાઈ ડાભી હોય તેઓએ નગરપાલિકાના પાણીના બંબાને બોલાવતા આગ કાબૂમાં ગણતરીની મિનિટોમાં આવી ગઈ હતી અને લોકોના મોટા ટોળે ટોળા એકત્રિત થઈ ગયા હતા। તમે જોઈ રહ્યા છો જે વિસ્તાર છે બસ સ્ટેશન પાછળ ચેરમેન સાહેબ મેનેજર સાહેબનું ક્વાર્ટર દેખાય છે અને એના પાછળના ભાગે કોઈ ટીખળખોળોએ આગ લગાડી હશે અને આ આગ લાગતા આ આગ અહીંયા લારી સુધી પહોંચી જતા લોકોનું નુકસાન થયું છે। આ સાયકલ જેમની છે એ વ્યક્તિ પણ અહીંયા હાજર છે, મેર દિવ્યેશ ભરતભાઈ। તમારી સાયકલ હતી અહીંયા? શું કરવા તમે સાયકલ આપી હતી? અમે પંચર કરવા આવ્યા હતા સાયકલ, અને આગ લાગી એટલે તમે સાયકલ ને મૂકીને જીવ બચાવવા માટે ભાઈ ગયા? હા। પ્રતાપભાઈ નું જે નુકસાની છે અંદાજે 10-15 હજાર નું નુકસાન થયું છે। હવે આપણે મળીએ સાયકલ સ્ટોર વાળાને, જેઓ અહીંયા પંચર સાંધીને પોતાનું પેટ રડતા હોય અને આજે ઓચિંતી બસ સ્ટેશનની પાછળ કોઈ ટીખળખોળ કે કોઈ સળગાવ્યું હશે અને એને આગ જો તમે જોઈ શકો છો મારી પાછળની દિવાલથી પાછળથી આગ લાગી અને અહીંયા હરિઓમ પોલીસ ચોકી અને બકાલા માર્કેટની સામે જે એક સાયકલ સ્ટોર છે પંચર સાંધે છે અને એક ગાંઠિયાવાળા ભાઈ છે એમનું નુકસાન થયું છે। હવે ગાંઠિયાવાળા ભાઈને આપણે સાયકલ સ્ટોર વાળાને પણ મળીએ દેવા હતાને કે દેવા હતા, તમારું નુકસાન કેટલું થયું છે? અમારું નુકસાન લગભગ 7-8 હજાર રૂપિયા જેવું થયું, બરાબર બધું મળીને ખાક થઈ ગયું, સાયકલ મળી ગઈ અને બીજા લોકોની સાયકલ છે એને નુકસાન થયું, બીજા લોકોની સાયકલ છે હું રિપેર કરતો હતો રિપેરમાં હાથ લાગી એટલે મળી ગઈ, બરાબર અને મારું નુકસાન 8-8 હજાર રૂપિયાનું છે મોટા માંડ પેટનો રોટલો આવી રડો તો એમાં પાછળના ભાગે કોઈ હળગાવેલ છે તો એમાંથી આગ લાગી ગઈ તો મારું બધું બળીને ખાક થઈ ગયું, પટ્ટાભાઈ નું ને મારું બહેનું। બરોબર 1:30 કલાકે બપોરે 1:30 કલાકે આગ લાગી હોય અને લોકોમાં જાણ થતા અને નગરપાલિકામાં નરેશભાઈ ડાભીએ જાણ કરતા તાબોડ તોપ પાણીનો બંબો આવી જતા આગને કાબૂમાં કરવામાં આવેલ છે। કોડીનાર કી આવાજ યુટ્યુબ ચેનલ છે કે મેં